નમસ્કાર, માયસેલ્ફ ડૉક્ટર લિપ્સા પટેલ ફ્રોમ નેચરાયોગ હેલ્થકેર સેન્ટર. શું તમે જાણો છો કે વિષદ્રવ્ય શું છે, ટોક્સિન્સ શું છે? અકોર્ડિંગ ટુ નેચરોપેથી અને આયુર્વેદ પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણે જમીએ છીએ, આપણે ભોજન લઈ લઈએ છીએ ત્યારે ભોજનનું બે ભાગમાં રૂપાંતર થાય છે, એક સાર ભાગ અને એક કિટ્ટ ભાગ. અકોર્ડિંગ ટુ એલોપેથી જોવા જઈએ છે તો ભોજનમાંથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી બને છે. હવે પ્રોટીન જે છે એ ડાયજેસ્ટ થઈ જશે, યા તો એ યુરિન થ્રુ પાસ થઈ જશે, પ્રોટીનનું ડાયજેશન ઇઝીલી બની જશે. પણ લીવરનું કામ શું છે કે એ વધેલા કાર્બોહાઈડ્રેટ્સને ચરબીમાં રૂપાંતર કરશે અને એક દિવસો જતાં એ ચરબીમાંથી ધીરે 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 વિષદ્રવ્ય ઉત્પન્ન થશે, ટોક્સિન્સ ઉત્પન્ન થશે. હવે એવો પણ મતલબ નથી કે જેનું પેટ ફૂલેલું છે, જેના શરીરમાં ચરબી છે, એમાં નકરા ટોક્સિન્સ જ ભરેલા છે. પણ એવો બી મતલબ નથી કે જેનો પેટ અંદર છે, જેનું જેનામાં શરીરમાં ચરબી નથી, એનામાં ટોક્સિન્સ નથી, ત્યાંથી કોઈ અપડેટ કે કોઈ રિમાઇન્ડર તો તમને મળવાનું નથી. માટે તમારે શું, તમે જે જમી રહ્યા છો એનું પાચન તમારું સંપૂર્ણપણે થઈ જાય છે, 100% પાચન થતું હોય એવું તમને જણાય છે? જો થઈ જતું હોય તો ક્યારેક ગેસ, એસિડિટી, કોન્સ્ટિપેશન એવું તો તમને થાય નહીં. માટે ડિટોક્સિફિકેશન તમારા શરીરને જરૂરી છે. વર્ષમાં 2-3 વાર તમારે જરૂર ને જરૂર ડિટોક્સિફિકેશન કરાવવું જોઈએ. માટે ડિટોક્સિફિકેશન માટે તમે નેચરાયોગ હેલ્થકેર સેન્ટર પર વિઝિટ કરીને પોતાનું ડિટોક્સિફિકેશન પ્લાન બુક કરાવી શકો છો. થેન્ક યુ.